ओके ठीक गई काले विराम बाद प्रत्याहारोनी वात करी रह्या हता। प्रत्याहार नु सूत्र आदिर अंत्यन संहिता ए सूत्र थी 42 प्रत्याहारों बनावाना छे। प्रत्याहारों बनावानी पहली रीत एटले के 14 माहेश्वर सूत्रों। ए 14 माहेश्वर सूत्रों में दरेक सूत्र ना अंते रहेलो हल एटले के व्यंजन, ए व्यंजन ना कितला प्रत्याहारों बने छे, 14 हल ना 14 व्यंजन ना कितला प्रत्याहारों बने छे, ए पहली रीत। बीजी रीत 14 माहेश्वर सूत्रों में जे वर्णों छे 42 वर्णों छे, आम ह बे वार गणिए तो 43, तो ए दरेक वर्ण माथी कितला प्रत्याहार बने छे, एक आ बीजी रीत। त्रीजी रीत जे प्रत्याहारों छे ए प्रत्याहारों में कितला कितला वर्णों छे, जेम के एक प्रत्याहार में बे आवशे, कोई में त्रण आवशे, कोई में चार आवशे, कोई में पांच आवशे, कोई में 43 पण आवशे, जेम के अल, तो आ रीते पण थई शके। केवी रीते याद राखवू ए आपणा माटे छे, गमे ते रीते होय पण आपणने एक खबर पड़ी जोईए कि आ प्रत्याहार में आटला वर्णो छे अने आ आ वर्णो छे। तो आ बधामां सहेली रीत जे आपणे करी रह्या छे ए छे, एटले के 14 माहेश्वर सूत्रोमां अंते आवता हल एटले के व्यंजन एना केटला प्रत्याहारो बने छे। केम सहेली रीत? तो के 14 જ હલ છે આપણી પાસે, એ 14 માંથી 42 યા 44 પ્રત્યારો બનાવવા, તો એમાંથી પહેલું સૂત્ર અયુણ, જેમાં અણ છે, જેમાં અંતે અણ છે, તો એ અણના કેટલા પ્રત્યાર બને છે? તો પહેલા સૂત્રમાંથી એક જ બને છે, ફરી છઠ્ઠા સૂત્રમાં અણ આવે છે પાછું, લણ એમાંય અણ આવે છે, તો એમાં લણ નો અણ કરી નાખીશું, તો યાદ રહેશે આ અણ નો અણ અને પેલામાં લણ નો અણ, તો બે યાદ રહેશે કારણ કે બે વાર અણ અણ છે। તો પહેલા સૂત્રમાં અણ, એ અણ પ્રત્યાહારથી પહેલા સૂત્ર અયુણ, એ એમાં અણ પ્રત્યાહારથી ત્રણ અચ આવી જાય છે, ત્રણ સ્વરો આવી જાય છે, અ ઈ અને ઉ। આ સૂત્ર ઉરણ રપરામાં કામ કરે છે, મેં તમને બતાવ્યું ઉરણ રપરા ઉહુ અણ રપરા, આવું સૂત્ર। ઉહુ જે છે એ રૂનું ષષ્ઠી વિભક્તિ એક વચન ઉહુ થાય, તો રૂનો અ ઈ ઉ ત્રણ વર્ણો સાથે જો રૂ ને જોડી દઈએ તો અર ઈર અને ઉણ અરે ઉર થાય છે, બરાબર ઉરણ રપર, એ આ અણ પ્રત્યારથી આપણે જોયું હતું એક નમૂના રૂપ। 4000 સૂત્રોમાં આની આ જ વસ્તુ પ્રત્યારો આવવાના છે, એક સૂત્રમાં ચાર પ્રત્યારો પણ હશે એક સાથે, કારણ કે પ્રત્યારોનો જ બનેલો સૂત્રો 4000 સૂત્રો બનેલા છે, તો આ પ્રત્યાહાર જેટલા આપણી પાસે ક્લિયર હશે તો એટલું આપણને વધારે સ્પષ્ટતા કરવાની રહેશે થશે। અચ્છા, તો 9 પ્રત્યાહારો આપણે જોઈ ગયા છીએ અને સાથે 9 પ્રત્યાહારોમાં 4 સૂત્રો એટલે કે અચ, 4 સૂત્રોમાં અયુણ, રુલુક, એ ઓંગ અને અય ઔચ, આ 4 સૂત્રોમાંથી 9 પ્રત્યાહારો બને છે। પહેલા સૂત્રમાંથી એક એટલે કે અણ વર્ણથી એક પ્રત્યાહાર અણ, પાછળ બીજા 3 બનાવવાના છે પણ એ 6ઠા સૂત્રમાંથી બનાવીશ, બરોબર છે, એટલે કુલ 4 થશે। બીજું સૂત્ર રુલુક હતું કે રિલિક હતું, એ કના કેટલા પ્રત્યાહાર બન્યા? તો કે
ત્રણ કયા ત્રણ? તો કે અક, ઇક અને ઉક. તો આ અકમાં કેટલા છે, સ્વરો છે? તો કે પાંચ. અરુલુ. ઇકમાં કેટલા છે? તો કે ચાર. અ નીકળી ગયો, ઈ ઉરુ અને લુ. ઉકમાં કેટલા છે? તો કે ત્રણ, ઉ રુ લુ. બરોબર છે, આ ધ્યાન રાખવું પડશે. તો ચાર પ્રત્યાર બની ગયા, બે સૂત્રો પૂરા થયા. ત્રીજું સૂત્ર એ ઓમ, એ ઓમ એમાંથી એક જ અંગમાંથી, અંગ વર્ણ માંથી એક જ પ્રત્યાર બને છે, એ અંગ. એટલે કે એ અને ઓ આ બે નો બોધ કરશે. ચોથું સૂત્ર આઈ ઔચ, આઈ ઔચ. તો અચ અરે ચ, ચ વર્ણના કેટલા પ્રત્યારો બને છે? તો કે ચાર. નંબર એક અચ, અચ બરાબર નવ સ્વરો. સ્વરોને શોર્ટમાં ટૂંકમાં કેવું હોય તો અચ કહી દઈએ, એટલે નવ સ્વરોનો બોધ થઈ જાય છે. અઈ ઉ રૂલુ, એ ઓ, અઈ ઔ, આ નવ. પછી ઈચ, એમાં એક નીકળી ગયો, અ નીકળી ગયો, એટલે કે આઠ, આઠ નો બોધ થાય છે. એચ ચાર નો બોધ થાય છે, અને ઐચમાં બે નો બોધ થાય છે. તો આ રીતે ચ વર્ણથી ચાર પ્રત્યારો બને. તો આટલે સુધી આપણે આવી ગયા હતા. હું માનું છું કે આટલું દરેકને ક્લિયર હશે, અને ના હોય તો પણ કરી દેવું પડશે જો સંસ્કૃત જાણવું હોય તો. ચાર સૂ, 4000 સૂત્રોને જાણવા હોય તો. બરોબર છે, બહુ સહેલું છે, રમતા રમતા યાદ કરવાનું છે. પાંચમા સૂત્રમાં જોઈએ તો હયવ્રટ, હયવ્રટ. 14 સૂત્રો ના આવડતા હોય તો આવડી જશે. હયવ્રટ, હયવ્રટમાં ટ છે અંતે, ટ છે અંતે. તો ટ વર્ણથી કેટલા પ્રત્યાહારો બને છે? તો કે એક જ બને છે, એક જ બને છે. અને કયો પ્રત્યાહાર? તો કે અટ, અટ. અટ એટલે પહેલા સૂત્રમાં રહેલો અ, અયુણનો અ, અને અંતે પાંચમા સૂત્રમાં રહેલો ટ, એટલે કે હયવર્ણનો ટ, અને અથી માંડીને ટ સુધીના વર્ણો. એમાં એમાં જે દરેક સૂત્રના અંતે આવતા હલ છે એને ગણતરીમાં લેવાના નથી. આપણું સૂત્ર છે આદિરંત્યને સહિતા. બરોબર છે, તો એ પ્રમાણે અટથી ગણવા જઈશું, અટથી ગણવા જઈશું તો ચાર ઉમેરાયા, નવમાં ચાર ઉમેરાયા, અચમાં ચાર ઉમેરાયા, અચમાં ચાર ઉમેરાયા, નવ સ્વરો અને આ ચાર ઉમેરાયા, એટલે નવ ને ચાર તેર. અટ બરાબર તેર. કયા તેર? તો કે નવ સ્વરો અને હયાવર, અને હયાવર બરાબર તેર. અટ બરાબર તેર, આવું યાદ રાખવું પડશે. આગળ જોઈએ લણ, છઠ્ઠું સૂત્ર લણ. એક જ વર્ણનું સૂત્ર છે, એક જ વર્ણનું સૂત્ર છે લણ. બરોબર છે, સૌથી નાનામાં નાનું એક છે, છેલ્લું 14મું હલ, એમાં પણ એક જ છે. બરોબર છે, તો છઠ્ઠું લણ એમાં અણ આવ્યો, એમાંય અણ આવ્યો. પહેલા સૂત્રમાં અણ હતો, એમાં અણ પ્રત્યાર બન્યો હતો. લણ માંથી ત્રણ પ્રત્યારો બનાવીએ, લણના અણમાંથી ત્રણ પ્રત્યારો બનાવીએ, એવું યાદ રાખીશું. અને અણના પ્રત્યારમાંથી એક, લણના પ્રત્યારમાંથી ત્રણ. કયા ત્રણ? તો કે નંબર એક અણ, નંબર એક અણ. અણ બરાબર કેટલા વર્ણો થશે? તો એક જ ઉમેરાયો, એક ઉમેરાયો એટલે 14 થશે, 14 થશે. 14 એટલે નવ અચ, પછી હયવર અને લ, આ ચાર બરાબર 14 થશે. બરોબર છે, અણ બરાબર 14. ઈણ, પછી ઈણ, ઈણમાં એક નીકળી ગયો, અ નીકળી ગયો, બરાબર તેર, બરાબર તેર. કયા તેર? એ તમને ખ્યાલ આવવો જોઈએ હવે, કયા તેર એ તમને ખ્યાલ આવવો જોઈએ. અને ત્રીજો ઈયણ, ત્રીજો ઈયણ. ઈયણની બીજી પણ ઓળખ છે, ઈયણ પ્રત્યાહારની બીજી પણ ઓળખ છે. કઈ? તો કે અંતસ્થ વર્ણો. અંતસ્થ વર્ણોને શોર્ટમાં કેવું હોય તો યણ કહી દો, બરાબર ચાર. યવર, યવર અને લ, યવર લ. બરોબર છે, તો જ્યાં જ્યાં
અંતસ્થ વર્ણનો ઉપયોગ કરવાનો હોય તો ત્યાં ત્યાં યણ 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 આવશે, યણ પ્રત્યાહાર આવશે. બરોબર છે. એટલું જ નહીં, સાથે સાથે આપણા આ જ વર્ણોને પ્રત્યાહાર પૂરો થયા પછી એના પ્રયત્નો આવશે, બાહ્ય પ્રયત્નો અને આભ્યંતર પ્રયત્નો અને ઉચ્ચારણ સ્થાન અને ઉચ્ચારણ સ્થાન. એ વખતે પણ આ પ્રત્યાહારો જ કામમાં આવશે. 4000 સૂત્રોમાં પણ પ્રત્યાહારો છે, ઉચ્ચારણ સ્થાનમાં પણ પ્રત્યાહારો છે, પ્રયત્નોમાં પણ પ્રત્યાહાર છે, બધે જ પ્રત્યાહારો આવશે. પ્રત્યાહારો બધે જ આવશે. બરોબર છે. તો લણમાં રહેલા અણના ત્રણ પ્રત્યાહારો બનાવ્યા, અણ ઈણ અને યણ, અણ ઈણ અને યણ. બરોબર છે. યણ બરાબર અંતસ્થ વર્ણો, અંતસ્થ એટલે સ્વર અને વ્યંજનની વચ્ચે આવતા વર્ણો, ચાર. ઓકે, આગળ જઈએ તો કેટલા પ્રત્યાહારો બની ગયા? કુલ 13 પ્રત્યાહારો બની ગયા. 42 માંથી 13. સાતમું સૂત્ર છે યમંગ ગણનામાં. ય મ અંગ અણ ન અને મ, મહલંત. બરાબર 5 વર્ણો છે. આની બીજી પણ ઓળખ છે, આની બીજી પણ ઓળખ છે. કઈ ઓળખ છે? તો કે અનુનાસિક. અનુનાસિક કોને કહીશું? તો કે મુખ નાસિકા વચનો અનુનાસિક સૂત્ર છે. આ વ્યાખ્યાન સૂત્ર છે કે અનુનાસિક કોને કહેવાય? તો કે મુખ નાસિકા વચનો અનુનાસિક આવશે આગળ. બરોબર છે. ઉચ્ચારણ સ્થાનમાં આવશે. તો યમંગણનામાં 5 છે. માતૃકા વર્ણ માતૃકા પ્રમાણે ત્યાં ક્રમ અલગ હતો, અહીંયા ક્રમ અલગ છે. અહીંયા યમંગણનામાં, ત્યાં અંગ અણનામાં, અંગ યણનામાં છે વર્ણ માતૃકામાં. અહીંયા ક્રમ થોડો બદલાય છે, પણ આ સૂત્રોમાં રહેલો છે એ જ ક્રમ ધ્યાન રાખવાનો છે. આગળ સૂત્રોમાં આ જ ક્રમ આવશે. તો યમંગણનામાં, યમંગ અણનામાં. બરોબર છે. તો છેલ્લે મ આવ્યો, મ આવ્યો છે અંતે. તો આદિર અંત્યના સહિતાથી. બરોબર છે. મથી કેટલા પ્રત્યારો બને છે? મથી કેટલા પ્રત્યારો બને છે? તો કે 3 બને છે. મથી 3 બને છે. આમ 4 બને છે. આમ 4 છે, અહીંયા 3 આપ્યા છે. તમારા સ્ક્રીન ઉપર દેખાશે, 3 દેખાય છે. બરોબર છે. 4 બી છે. કયો છે હું તમને કહી દઉં પછી, ચોથા નંબરે. તો પહેલો તો અમ બનાવી દઈએ. આપણે નજર કરવાની કે સૌથી પહેલા ક્યાંથી બની રહ્યો છે. અથી બની રહ્યો છે કે ઈથી બની રહ્યો છે કે ઉથી બની રહ્યો છે કે રૂથી કે લૂથી. આમ તો બધામાંથી બનાવવું હોય તો બને, કોઈ આપણને રોકનારું નથી, આપણને કોઈ રોકનારું નથી. પણ પાણીની એ કહ્યું છે કે એને વાપરી ઉપયોગ કર્યો છે કે માત્ર 42 પ્રત્યાહારોનો જ ઉપયોગ કર્યો, 44 પ્રત્યાહારોનો જ ઉપયોગ કર્યો છે. તો પછી વધારાના શું કામ બનાવવા, અડચણ ઉભા કરે. બરોબર છે. તો મના 3 પ્રત્યાહારો કે 4 પ્રત્યાહારો બને છે. તમારી સામે 3 દેખાઈ રહ્યા છે. એક છે અમ. અમ એટલે હવે તમારું ધ્યાન તરત દઈ જતું રહેવું જોઈએ કે ક્યાં અ રહેલો છે અને ક્યાં મ રહેલો છે. મ તો છે, પણ અ ક્યાં છે? તો કે પહેલા સૂત્રમાં પહેલો જ છે, અયુણમાં અ છે. અને ત્યાંથી માંડીને આદિર અંત્યનો સહેતા મ સુધી આવવાનું છે. વચ્ચે દરેક સૂત્રના અંતે રહેલા હલંત હલને કાઢી નાખવાનો છે, એને ગણતરીમાં લેવાનો નથી. કેમ? તો કે હલંત્યમ સૂત્રથી તેની સંજ્ઞા થાય છે, તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ. ઓકે, તો અમથી કેટલા વર્ણનો બોધ થશે? અમથી તો 19. અમથી 19 વર્ણનો બોધ થશે. બરોબર છે. કયા 19 એ તરત આપણા ધ્યાનમાં આવવા જોઈશે. બીજા નંબરે યમ. યમ યમ એટલે આ જ સૂત્રમાં રહેલ, આ જ સૂત્રમાં રહેલ પહેલો વર્ણ એટલે 5. એટલે 5 કુલ, 5 અનુનાસિક, 5 અનુનાસિક. ત્રીજી ઓળખ આપું આજ સૂત્રને, આજ પ્રત્યાહારને, આજ પ્રત્યાહારને
તો શું કહીશું? દરેક વર્ગનો, દરેક વર્ગનો પાંચમો પાંચમો વર્ણ, દરેક વર્ગનો પાંચમો પાંચમો વર્ણ બરાબર એમ, બરાબર એમ, બરોબર છે. દરેક વર્ગનો, દરેક વર્ગ એટલે શું? દરેક વર્ગ એટલે શું? ક વર્ગ, ખ વર્ગ, ગ વર્ગ, અરે ક વર્ગ ગ નહી, ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ અને પ વર્ગ, કચટ તપ, બરોબર છે. કુચુટ તુપુ, એમાં ઉ જે છે ઉનો ઉની સંજ્ઞા થઈ જાય છે, પરિણામે ઉદિત, પરિણામે ઉદિત વર્ણ. ઉદિત વર્ણો કેટલા છે? તો કે 25. ઉદિત વર્ણો કેટલા છે? તો કે 25. કયા 25? તો કે ક ખ ગ ઘ ણ ચ છ જ જ ય ટ ઠ ડ ઢ ણ ત થ ધ ધ ન પ ફ ગ ઘ મ. એ રીતે પણ યાદ રાખવું. બીજી રીતે કહીએ તો કચડ તપ, ખચડ તપ, ગજડ દપ, ખજડ દપ, અંગ્યણ નમ. આ રીતે પણ જરૂરી છે તો પણ 25 થાય છે, બરોબર છે. કચડ તપ, કજડ દપ એ બાહ્ય પ્રયત્નમાં કામ આવશે, અલ્પ પ્રાણ મહાપ્રાણમાં કામ આવશે, બરોબર છે. ઘોષ અઘોષમાં બી કામ આવશે, સંવાર વિવાર નાદ એમાં પણ કામ આવશે, એ આગળ જોઈશું. અચ્છા, તો યમ બરાબર 5, પછી અંગમાં બરાબર 3, એમ એ જ સૂત્રમાં રહેલ ત્રીજા નંબરનો વર્ણ અંગ છે. અંગ અણ અણ અને ન, મને તો ગણવાનો નથી, બરાબર 3. અને ચોથો એક લઈ લઈએ તો યમ છે, યમ, યમ છે. તો ય ક્યાં છે? હ પછી હયવરટ 5મા સૂત્રમાં હ પછી આવે છે ય અને યમ, નવ વર્ણનો બોધ થશે, નવ વર્ણનો બોધ થશે, બરાબર છે. તો આ રીતે 4, આમાં 3 જ દેખાય છે તમને, પણ ચોથો પણ આ રીતે બનશે. તો 43 થશે, 42 ની જગ્યાએ 43 થશે. એક ર પ્રત્યાર માત્ર રહે છે. અચ્છા, આગળ વધીએ. એના પછીનું સૂત્ર 8મું સૂત્ર, જભઈ, જભઈ એમાં અહીંયા છે, હા, જભઈ અંતે અહીંયા છે, અંતે અહીંયા છે. બે જ વર્ણો છે, ઝ અને ભ, ઝ અને ભ, બરોબર છે, બે વર્ણો છે. હવે એમાં અહીંયા છે અંતે, તો અહીંયાથી કેટલા પ્રત્યાહાર બને? તો કે એક જ બને, એક જ બને, એક જ બને. કયા એક? તો કે યય, યય. તો ય ક્યાં છે? ય ક્યાં છે? તો 5મા સૂત્રમાં હ પછી છે, બીજા નંબરે, યવર, બરોબર છે. તો યમાં કેટલા વર્ણો છે? 11 વર્ણો છે, 11 વર્ણો છે યમાં, 11 વર્ણો છે, બરોબર છે. તો અહીં બરાબર 11, અહીંયાનો એક જ પ્રત્યાર બન્યો, અણાનો એક જ પ્રત્યાર બન્યો તો, પણ 6ઠા સૂત્રમાં લણમાના 3 બનાવ્યા હતા, બરોબર છે. હજી એવું એક સૂત્ર બીજું છે, 11મા આવશે. આગળ જઈએ, જભ પછી એટલે કે 8 પછી 9મું સૂત્ર, ઘડધસ, ઘડધસ, ઘ ધ ધ અને સ જે છે એ મૂર્ધન્ય છે, સમૂર્ધન્ય છે, બરોબર છે. 8 અને 9 બે સૂત્રને ભેગા કરી દઈએ, બરોબર છે. તો દરેક વર્ગનો ચોથો, ચોથો વર્ણ, દરેક વર્ગનો ચોથો, કયો વર્ગ? કચટ તપ, એનો ચોથો, 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 ચોથો. જભ ઘડધ, જભ ઘડધ. તો ઘડધસમાં સ છે, સ છે મૂર્ધન્ય, તો એ સ ના કેટલા પ્રત્યાહારો બને? તો બે બને. કેટલા બને? બે બને. જસ અને ભસ, અહીંયા ક્રમ તમારા અંદર થોડો પરિવર્તન થઈ ગયું છે, એટલે પેલા જસ કરીશું. કેમ? તો કે જ પેલા આવે છે અને ભ પછી આવે છે, એટલે 8મા સૂત્રમાં જ છે અને 8મા સૂત્રમાં ભ પણ છે, એટલે જસ અને ભસ આદિરંતે સહિતા. જસ બરાબર 5 અને ભસ બરાબર 4. જસ બરાબર 5, કયા? તો કે જભ ગળદ, જભ ગળદ, અને ભસ બરાબર 4.
क्या चार? तो के भ घड़ ध, भ घड़ ध। तो आ रीते याद राखू पड़से। शना बन्या बे प्रत्याहार, जस अने भस, जस अने भस। अच्छा आगळ जोईए दसमु सूत्र। दसमु सूत्र जबगड़दस। जबगड़दस में महाप्राण वधारे प्राण, जबगड़दस अल्प प्राण, बोलिए त्यारे ओछो। जबगड़दस एमां स जे छे ए तालव्य छे, तालव्य छे। जबगड़दस में पांच वर्णों छे, पांच वर्णों छे, पण अंते आवेला स वर्णना छ प्रत्याहारो बने, छ प्रत्याहारो बने। कया छ प्रत्याहारो? तो सौथी पहला अस, एटले के पहला वर्णमां, पहला सूत्रमां रहेलो अ, अने छेल्ले सुधी एटले के दसमा सूत्रमां छेल्लो स, बराबर अस। अने अस कहेवाथी ओगणतीस वर्णो थशे, ओगणतीस वर्णो थशे। एटले के बधा ज दसमा सूत्र एंड अंत सुधीना बधा ज, पहेलाथी माडीने दसमा सूत्र सुधीना बधा ज वर्णो ओगणतीस थशे। कुल बेतालीस या तेतालीस माथी ओगणतीस। पछी आवशे बीजा नंबरे हस, 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 पछी हस। हस क्या रहेलो छे? तो पांचमा सूत्रमा ह छे अने दसमा सूत्रमा श, बराबर हस। तो हस बराबर थशे वीस, हस बराबर थशे वीस, बराबर छे, हस बराबर वीस। त्यार पछी वस, त्यार पछी वस। व क्या रहेलो छे? ए पण पांचमा सूत्रमा छे, येने काढ़ी नाखो। हस ने वस, हस ने वस, बराबर छे। हस बे निकली गया एटले अठार, बराबर छे। वीस माथी बे निकली गया एटले अठार। अस एटले ओगणतीस, अस ओगणतीस, अस वीस, वस अठार। वर्निंग आवी गई छे, फरी पाछा जोड़ाई जईशुं। पछी जस, एमां पण फेर करवानो, वच्चे एक नाखी देवानो छे क्रममां। वस पछी जस लई लेवा, केम? तो के ज पहेला छे, बराबर छे, जस पहेला लई लीए। तो जस बराबर दस, जस बराबर दस, केम? तो के आठमू अने नवमू पांच अने दसमामां पांच एटले दस। जस बराबर दस। साथे साथे बीजी ओळखाण आपू, दरेक वर्गनो, दरेक वर्गनो चौथो अने त्रीजो, चौथो अने त्रीजो वर्ण। पछी जस लईए, पछी जस लईए। तो जस बराबर पांच, बीजी ओळखाण आपू, तो दरेक वर्गनो त्रीजो त्रीजो वर्ण, दरेक वर्गनो त्रीजो त्रीजो वर्ण। आ हूँ वर्गनो त्रीजो पांचमो चौथो बीजो पहेलो जे कहू छू ए संधिमां खास काममां आवशे। कया वर्गनो कयो वर्ण अने कयो वर्ण, कया वर्गनो कया नंबरनो अने कयो वर्ण, आटलू ध्यान राखवू पड़शे, तो संधिमां तरत पकड़ी जशे, नियम ऑटोमेटिक ख्याल आवी जशे। चन च वर्गनो छ वर्ग थाय के क वर्गनो च वर्ग थाय, च वर्गनो ट वर्ग थाय, त्यारे आ ध्यान राखवू पड़शे। उहोश्चु एक सूत्र छे, उहोश्चु, उहो हो, एटले क वर्ग, हो एटले ह, उ हो षष्ठी द्विवचन, उ एटले क वर्ग, एटले क वर्ग एटले क ख ग घ, अने ह तो एनु शुं थाय? तो के च, च वर्ग थाय, एटले क पछी च कचट तप च वर्ग। क्रमशः धारो के क होय तो च थाय, ख होय तो छ थाय, ग होय तो ज थाय, घ होय तो झ थाय, अने अंग होय तो य थाय। उहोश्चु तो ह होय तो शुं थाय? कारण के क वर्ग अने ह तो च वर्ग थाय एवं आ सूत्र कहे छे। उहोश्चु आ सूत्र छे। तो ह होय तो शुं थाय?
આ તો આપણે ક્રમશઃ આનો આ થયો એમ કહી દીધું, કે કારણ કે ક ખ ગ ઘ અંગ ચ છ જ ઝ અહીંયા ક્રમશઃ થાય, પણ હ હોય તો શું કરીશું, કારણ કે એમાં તો કોઈ છે જ નહીં ચ વર્ગમાં, બરોબર છે. આમ આ રીતે જોવા જઈએ તો હ નું ઉચ્ચારણ સ્થાન કયું છે તપાસવું પડે, અને ચ માં જે ઉચ્ચારણ સ્થાન કયા છે જે તપાસવા પડે. તો ક માં તો કંઠ છે અને ચ માં ઈચુ યસા નામ તાલુ, ઈચુ યસા નામ તાલુ, અકુહ વિસર્જના નામ કંઠ. પછી એ કરશું, આગળ જોઈશું ત્યારે ઉચ્ચારણ સ્થાન જોઈશું ત્યારે. તો કંઠમાં હ તો કંઠમાં છે તો ત્યાંય મેળ બેસતો નથી, ચ તાલુ છે બધા ઈચુ યસા નામ તાલુ તો ત્યાંય મેળ બેસતો નહીં હનો, તો લેવો કોનો, કોને લેવું ચ વર્ગ માંથી, કોને લેવો ચ વર્ગ એટલે ચ છ જ જ અહીંયા આની જગ્યાએ માંથી કોને બેસાડવો, તો શું જોવું પડશે, તો આમાં ઉચ્ચારણ સ્થાન તો આવતું નહીં, તો પછી બીજો કયો વિકલ્પ છે, તો વિકલ્પ જોવો પડશે એ બાહ્ય પ્રયત્ન કયો લાગુ પડે છે, ઉચ્ચારણ સ્થાન તો જોયું પણ એમાં લાગુ પડતું નથી, તો પછી જોવું પડશે બાહ્ય પ્રયત્ન, આભ્યંતર પ્રયત્ન અને બાહ્ય પ્રયત્ન, જો એમાં મેળ બેસતો હોય તો ક્યાંય બેસાડવો, તો મેળ ક્યાં બેસે છે. આ તો સેટ ઉદાહરણ આવ્યું એટલે તમને કહી રહ્યો છું, બાકી આગળ આપણે જોવાના છીએ. તો એમાં હ જે છે કંઠે છે પણ એમાં મેળ આવ્યો નહીં, તાલુમાં મેળ આવ્યો નહીં, તો અલ્પ પ્રાણ ને મહાપ્રાણ જોવા જઈએ તો હ છે એ મહાપ્રાણ છે, હ છે મહાપ્રાણ છે, તો એવો મહાપ્રાણ કયો છે ચ વર્ગમાં, એને એને લેવો પડશે, તો ચ વર્ગમાં મહાપ્રાણ છે છ, તો હ ની જગ્યાએ જ આવશે. આ તો ખાલી તમને જસ્ટ સમજાવવા પૂરતું. તો આ રીતે મેળ ક્યાં બેસે છે સરખા સરખા, ઉચ્ચારણ સ્થાન નો ના મેળ આવે તો આભ્યંતર પ્રયત્ન જવું પડે, આભ્યંતરમાં મેળ ના આવે તો બાહ્ય પ્રયત્ન, પણ ક્યાંક ને ક્યાંક મેળ બેસાડવો પડે, પણ એમ ક્યાંય ના મેળ પડે તો પછી કોઈનો મેળ પડે નહીં. ઓકે, તો જસ જસ પ્રત્યાહાર બરાબર પાંચ, સાથે સાથે બીજી ઓળખ દરેક વર્ગનો ત્રીજો ત્રીજો વર્ણ, છેલ્લે બસ, છેલ્લે બસ, બસમાં ચાર વર્ણો, ચાર વર્ણો, બગડદ બ ગડદ, બરોબર છે, ચાર વર્ણો. તો આ રીતે સ ના છ પ્રત્યારો બન્યા, અસ હસ વસ જસ જસ અને બસ, બરોબર છે. દરેકમાં કેટલા કેટલા વર્ણો છે, કયા કયા વર્ણો છે એ ધ્યાન રાખવું પડશે. અગિયારમાં સૂત્રમાં જઈએ, ખપ છટત ચટતવ, ખપ છટત ચટતવ, આઠ વર્ણ છે, આઠ વર્ણ છે, અને સાથે એવા કઠોર છે ખપ છટથ, પછી થોડાક થોડાક ઓછા કઠોર ચટત અને કપ ચટત, અને બારમા સૂત્રમાં કપ. અચ્છા, અગિયારમા સૂત્રમાં છેલ્લે અંતે વ છે, વ છે, તો આ વ નો એક જ પ્રત્યાર બને છે, વનો એક જ પ્રત્યાર બને છે, કયો, તો કે છવ, કયો, તો કે છવ, છ ક્યાં રહેલો છે, તો આ જ સૂત્રમાં ત્રીજા નંબરે છે, આ જ સૂત્રમાં ત્રીજા નંબરે છે, ત્યાંથી માંડીને આદિરંત્યને સહિતા. જો આદિ એટલે દરેકમાં કોઈ પહેલો પહેલો નહીં, દરેક સૂત્રમાં રહેલો પહેલો પહેલો નહીં, તો અહીંયા તમે જોઈ શકો છો, કારણ કે છ ક્યાં છે, ત્રીજા નંબરે છે, બરાબર. કેટલા વર્ણો, છ વર્ણો, છ બરાબર છ, છ બરાબર છ, એવું જ વર્ષમાં થયું હતું, વચ્ચેથી આદિ વચ્ચે બનાવી દીધો, બરોબર છે, ભસ્મમાં પણ વચ્ચે બનાવી દીધો હતો આદિ, એટલે આદિ એટલે અંતિમ હોય, એનાથી કોઈ પણ આગળનો વર્ણ થઈ શકે નહીં કે દરેક સૂત્રનો પહેલો, બરોબર છે. પાણીનીએ મર્યાદા ખૂબ રાખી છે, મર્યાદા ખૂબ રાખી છે, અને છૂટે એટલી રાખી છે, એટલી છૂટે રાખી છે, તો છ એક જ પ્રત્યાર અગિયારમા સૂત્રમાંથી. બારમા સૂત્રમાં જોઈએ તો કપય, કપય, કપયમાં રહેલો ય, કપયમાં રહેલો ય, તો આ યના કેટલા પ્રત્યારો બને છે, પાંચ પ્રત્યારો બને, પ્રત્યારો પાંચ બને છે, આમાં ચાર લખ્યા છે, ખોટું છે,
પાછળ તમે ગણશો એટલે પાંચ દેખાશે. નંબર એક, પહેલો પ્રત્યાર બને છે યઈ, પહેલો પ્રત્યાર બને છે યઈ. તો યઈ ય ક્યાં છે? તો હયવરટમાં રહેલો બીજા નંબરે ય છે, અને ત્યાંથી માંડીને કપઈ બારમા સૂત્રમાં રહેલા ય સુધી જવાનું છે. આદિરંત્યને સહેતા બરાબર થશે કુલ વર્ણો યઈ બરાબર 29. યઈ બરાબર 29. સાથે આવા આગળ પણ પ્રત્યારમાં 29 આવ્યા હતા ખબર હોય તો, અસમા, અસમા 29 આવ્યા હતા, અને યઈમાં પણ 29 છે. બરાબર છે, તો યઈ પ્રત્યાર થયો. નંબર બે, મય, મય પ્રત્યાર, મૈદાનવ. તો મય પ્રત્યાર થી 24 વર્ણો થશે, 24 વર્ણો થશે મ થી માંડી. તો મ ક્યાં રહેલો છે? મ ક્યાં રહેલો છે? તો યમંગણનામાં સાતમું સૂત્ર માં બીજા નંબરે છે, ત્યાંથી માંડીને ય સુધી આવવાનું છે. ત્યાર પછી જય, ત્યાર પછી જય, જયમાં 20 વર્ણ થશે, જયમાં 20 વર્ણ થશે. બરોબર છે. આગળ ક્યાં બીજે આવ્યા હતા 20? આગળ બીજે 20 ક્યાં આવ્યા હતા? હસમાં આવ્યા હતા, હસમાં આવ્યા હતા, અને સાથે સાથે જયમાં પણ 20 છે. ત્યાર પછી ખયમાં આવીએ, ખઈ. તો ખ ક્યાં છે? 11મા સૂત્રમાં છે, અને 8 અને આ 2 10 બરાબર, ખઈ બરાબર 10. સાથે બીજી ઓળખ, સાથે બીજી ઓળખ, દરેક વર્ગનો, દરેક વર્ગનો બીજો અને પહેલો વર્ણ બરાબર 10, બીજો અને પહેલો વર્ણ. બીજા કયા? બીજા બે બે, બીજો બીજો કયો? ખપછટત, અને પહેલો કચટતપ, પહેલો કચટતપ. બરાબર છે, બરાબર 10.